નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મોલિકા જામદરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ, સાદા સમીકરણ, એમાં આપણે સમીકરણ શું છે, સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ. હવે આપણે આ સમીકરણના જે દાખલાઓ છે એ આપણે જોવાના છે. એમાં સૌથી પહેલા આપણે જે સાદી રીતે જે સમીકરણનો ઉકેલ શોધવામાં આવે છે એ તમે ધોરણ 6 માં શીખી ગયા છો. ફરીથી એકવાર આપણે આ શીખવાનું છે. સમીકરણનો ઉકેલ લાવવો એટલે શું કે સમીકરણમાં જે કોઈ પણ ચલ રહેલો છે એ ચલની કિંમત શોધવી, અને ચલની કિંમત શોધવા માટે શું કરવું પડે છે એ આપણે શીખી ગયા છીએ કે ચલની સાથે જે કોઈ પણ અચલ સંખ્યા છે એને બરાબરની જે વિરોધી સાઈડમાં લઈ જવાની, એટલે કે જો ડાબી સાઈડમાં હોય અને પ્લસ હોય અને જમણી સાઈડમાં જાય તો માઇનસ થઈ જાય, જો ગુણાકારમાં હોય ને સામેની બાજુ જાય તો એ ભાગાકારમાં થઈ જાય, જો ભાગાકારમાં હોય અને સામે જાય તો ગુણાકાર થાય. બરાબર, આ પ્રમાણે આપણે આ કરવાનું છે. તો આપણે આ એક્ઝામ્પલ જોઈએ. પેલું છે કે સમીકરણનો ઉકેલ શોધો. ઉકેલ એટલે શું, કે સમીકરણમાં રહેલો જે ચલ છે એ ચલની કિંમત શોધવી, પછી ચલ કોઈ પણ હોય. બરાબર, પેલું એક્ઝામ્પલ છે 5p + 2 = 17. પેલું સમીકરણ છે 5p + 2 = 17. તો એમાં આજે આપણે ચલ p છે એની આપણે કિંમત શોધવાની છે. તો કે ચલ p ની કિંમત શોધવા માટે ચલ p ને આપણે આ બાજુ પર એકલા કરવાના છે, એની સાથે બીજી જે કોઈ પણ સંખ્યાઓ જે કોઈ પણ નિશાનીથી જોડાયેલું છે એને આપણે એક પછી સામે લઈ જશું અને ગણતરી કરીશું. સૌથી પહેલા જો 5 નો p સાથે ગુણાકાર થયેલો છે અને એમાં 2 ને પ્લસ કરેલા છે, તો જો 2 અત્યારે એકલા છે, સૌ પ્રથમ કોને લઈ જવાના, 2 ને. તો અહીંયા અત્યારે શું બસશે, 5p 2 અત્યારે અહીંયા શું છે, 2 કેવા છે, પ્લસ છે, એટલે કે 5p માં 2 જે છે એ ઉમેરેલા છે. હવે ના 2 ને આપણે સામે લઈ જશું કે જ્યાં 17 છે. બરાબર, 2 ને આપણે જ્યાં બરાબર ની સામે લઈ જાય તો 2 શું થશે, 12, 17 - 2. હવે સૌપ્રથમ આપણે 2 ને શું નામ લઈ ગયા, કેમ કે અહીંયા 5 જે છે એ p ની સાથે જોડાયેલા છે, જ્યારે 2 જે છે અહીંયા પ્લસ ની નિશાનીથી 5p અને 2 જુદા પડે છે. 2 જે છે એ અહીંયા એકલા છે, સૌથી પહેલા છે 1 નું હોય એને લઈ જવાનું, ત્યારબાદ અહીંયા ચલની સાથે જે ચલની સાથે જેનો ગુણાકાર થયેલો હોય અથવા તો ભાગાકાર થયેલો હોય એને લઈ જવાના. બરાબર, તો અહીંયા 2 જે છે એ અત્યારે 5p માં પ્લસ છે, સામે આપણે લઈ જાય એને બરાબર ની સામે કે જ્યાં 17 છે ત્યાં લઈ જાય તો શું થશે, માઇનસ, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય અને સામે જાય તો પ્લસ થાય. બરાબર, તો 5p 17 માંથી 2 જાય તો વધે છે 15. હવે પી ની સાથે 5 નો શું થયેલો છે, ગુણાકાર, એટલે 5 × p છે. આ રીતે અહીંયા જયારે કોઈ પણ 2 ચલ વચ્ચે કોઈ નિશાની ન હોય ત્યારે ત્યાં શું હોય, કે ગુણાકાર થયેલો હોય. હવે લઈ જવાના છે 5 ને. બરાબર, એકવાર 2 ને લઈ ગયા, હવે લઈ જશું 5 ને. તો 5 નો p સાથે શું થયેલો છે, ગુણાકાર થયેલો છે, સામે લઈ જશું તો એ 15 ની સાથે શું થશે, ભાગાકાર. બરાબર, તો હવે અહીંયા બસશે p એટલે 15/5. બરાબર, શું થશે, 5 / 15, તો p બરાબર શું થશે, 3. p ની કિંમત આપણે શું મળે છે, 3, કે અહીંયા જે ચલ p રહેલો છે ની કિંમત શું હોય, 3 હોય. એટલે આ પ્રમાણે કરવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ સંખ્યાની સાઈડ બદલીએ છીએ ત્યારે એનો જે સંબંધ છે એ વિરોધી થઈ જાય છે. સરવાળો હોય તો બાદબાકી થાય છે, બાદબાકી હોય તો સરવાળો થાય છે, ગુણાકાર હોય તો ભાગાકાર ને ભાગાકાર હોય તો ગુણાકાર. બીજું એક્ઝામ્પલ જોઈએ, p/2, એટલે કે p/2, એટલે કે p ને અહીંયા આપણે 2 વડે હવે ભાગેલા છે. અહીંયા જ્યાં p ને 5 વડે ભાગેલા હતા, હવે અહીંયા ઊંધું છે કે p ને 2 વડે ભાગેલા છે. બરાબર, અને +2 = 8, તો પેલા 1 નું કોણ છે, 2, તો સૌપ્રથમ કોણ જશે, 2. અત્યારે p/2 એમનો. બરાબર, હવે 8 2 જે છે એ અહીંયા પ્લસ થયેલા છે, સામે શું થશે, માઇનસ. p/2 એમનો, 8 માંથી 2 જાય તો શું વધે છે, 6. હવે કોને લઈ જશું, 2 ને, કે અહીંયા p ની સાથે 2 નો શું થયેલો છે, ભાગાકાર, છેદમાં છે એનો મતલબ કે ભાગાકાર છે, તો 2 નો સામે 6 સાથે શું થશે, ગુણાકાર. તો p વધ્યા 1 6 × 2, p ની કિંમત થશે 6 × 2 = 12. p = શું મળે છે આપણને, 12. તો આ રીતે ખાસ ધ્યાનમાં રાખીએ, સૌથી પહેલા
આપણે ચેક કરવાનું છે, જો આપણને અહીંયા n બરાબર 1 મળે તો હા, n બરાબર 1 ન મળે તો ના, એ પ્રમાણે બરાબર સમીકરણ છે n + 5 = 19. n ને પહેલા એકલા કરવા પડશે, n ની સાથે 5 શું થયા છે પ્લસ થયેલા છે, સામે 19 માંથી શું થશે માઈનસ થશે, 19 માંથી 5 જાય તો કેટલા હશે 14. તો જો આપણને n ની કિંમત શું મળે છે 14 મળે છે, અહીંયા આપણને n ની કિંમત 1 આપેલી છે, 1 મળતી નથી, n ની કિંમત મળે છે 14, તો કે ના, n ની કિંમત n બરાબર 1 ન હોય બરાબર. બીજું સમીકરણ છે 7n + 5 = 19, જ્યાં આપણને ચલ n ની કિંમત 2 આપેલી છે, આપણે ચેક કરવાનું છે કે n ની કિંમત શું ખરેખર 2 છે કે નહીં. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું.